કેમ છે વિદ્યાર્થી મિત્ર, મજામાં હશો? આજનો આપણો ટોપિક છે પ્રકરણ 6, રેખાઓ અને ખૂણાઓ, સમાંતર રેખા અને છેદિકા. સૌ પ્રથમ એક છેદિકા માટે આપણે વાત કરીએ તો મેં એક રેખા એમ, એક રેખા એન અને એ બંનેને છેદતી એક રેખા એલ પસંદ કરી. તો અહીંયા ટોટલ નંબર ઓફ ખૂણા જુઓ કેટલા બની ગયા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, જ્યાં છેદે છે એનું નામ પી અને ક્યુ આપી દીધું. ટોટલ ખૂણાઓ કેટલા બન્યા, 8. આ જે ખૂણાઓ છે એમાં આપણે કહી શકીએ કે અહીં રેખાઓ, રેખા એમ અને એનને રેખા એલ, પી અને ક્યુ બિંદુમાં છેદે તો અહીંયા જુદા જુદા 8 પ્રકારના ખૂણાઓ રચાય છે. કેટલા રચાય છે? 8 પ્રકારના ખૂણાઓ રચાય છે. ફર્સ્ટ, બહિષ્કોણ કોને કહેવાય? બહિષ્કોણો. બહિષ્કોણો એટલે વિદ્યાર્થી મિત્ર બહારના, બહિ એટલે બહાર, ના એમાં બહારની સાઈડ કયા કયા છે તો બહારની સાઈડ જો આ 1 નંબરનો, આ 2 નંબરનો, આ 7 અને 8, તો આને બહિષ્કોણો કહેવાય. સાહેબ અંતઃકોણ કોને કહેવાય? તો અંદરના. આ બધા જ ખૂણાઓ બહારના છે, આ બધા જ ખૂણાઓ અંદરના છે. અંદર એટલે 3, 4, 5, 6, 12 છે, અંદર 4 છે, ટોટલ 8, ટોટલ ખૂણાઓ 8 બને છે. અનુકોણની જોડો કોને કહેવાય? કોની જોડ? અનુકોણ. તો એવું આપણે કહી શકીએ અણુકોણની જોડ તરીકે, અનુકોણની જોડ તરીકે મારે લખવું હોય તો હું આ રીતે લખીશ કે આ જે બ્લેક પેનથી લીટા કરીશ, આ બે જોડ અનુકોણની થાય, 1 અને 2, એટલે અનુકોણમાં 1 અને 5, એટલે કે 1 બહારનો, 1 અંદરનો. સેમ એ રીતે આ બાજુ પણ થશે તમારી પાસે 1 અંદરનો, 1 બહારનો, એટલે કયા કયા થઈ શકે? અનુકોણની જોડમાં ખૂણો 1 અને ખૂણો 5, તથાને કોમા કરી દો, ખૂણો 2 અને ખૂણો 6. સેમ એવું અહીંથી ઊંધું ગણો આ રીતે તો પણ થાય ને, મારા વાલીડાઓ આ રીતે થાય ને, આ બે ખૂણાઓ તો કયા થશે? 4 અને 8. હજી બાકી રહ્યું 3 અને 7, 3 અને 7, આ જોડ થઈ કહેવાય, અનુકોણોની જોડ. એવું કહો તો પણ ચાલે, શું કહી શકાય? અનુકોણોની જોડ. કોની જોડ? અનુકોણ. અનુકોણ એટલે આ રીતે અહીંયા એફ ઊંધો બની ગયો, જોઈ શકાય છે ને, ઊંધો એફ, પછી આ ઊંધો એફ, પછી આ સીધો એફ, આ એની વિરુદ્ધ દિશાનો એફ, એફના જે પાંખિયા હોય આ એફ હોય આ રીતે. તો આ જે ખૂણાઓ છે એ અનુકોણની જોડ કહેવાય. હું એફ આને પછી આમ લખું કે પછી હું એને આમ કરું કે પછી એને હું આમ કરું, બધી જગ્યાએ ખૂણાઓ આવે 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 ને આવે જ. સમજણ પડી ગઈ? તો કયા કયા અનુકોણ? 1 અને 5, 2 અને 6, એવી જ રીતે અહીંયા 4 અને 8, 3 અને 7, મેં અહીંયા લખી નાખી જોડ. અંતયુગ્મ કોણ કયા કહે છે? અંતયુગ્મ કોણ. અંતયુગ્મ કોણ એટલે અંદરની સાઈડ. આની અંદર યુગ્મ કોણમાં તમારે ઝેડ યાદ રાખવાનું, પણ અંદરના ખૂણા તરીકે ઝેડ લેવાય. આ રીતે ઝેડ લખ્યો, હવે હું આ રીતે ઝેડ લખીશ તો આ બે જોડ અનુકોણની, અલા અંતયુગ્મ કોણની જોડ થાય. સાહેબ આ કયા કયા? તો અહીંયા ઝેડ બને છે, માટે 6 અને 4, તો આ તરીકે અહીંયા 4 છે. સાહેબ મોટું દોરો ને થોડુંક. ઓકે, આ કેટલા છે? 4, અને આ કેટલા છે? 6. એવી જ રીતે હું આ રીતે દોરીશ તો અહીંયા કયો ખૂણો? આમ ઝેડ બને, એટલે અહીંયા કેટલા થયા? 3, અને અહીંયા કેટલા થયો? 5. જો ઝેડ, આને કહેવાય અંતયુગ્મ કોણની જોડ. ક્લિયર? આમ તો યુગ્મ કોણ જ કહેવાય, પણ અંત અંદરની સાઈડના છે એટલે. બહિર યુગ્મ કોણો, બહિર એટલે બહારની સાઈડ બનતા. બહારની સાઈડ કયા બને સર? તો આ 1 નંબરનો અને 7 નંબરનો જોવો છે, તો અહીંયા કહી શકાય 1 અને 7. એની સાથે ફ્રી ઓફ કોસ્ટ કયો આવે? તો એવી જ રીતે અહીંયા આવશે 2 અને 8, આમ ક્રોસમાં 2 અને 8, બીજા ન આવે, હ બીજા આવશે નહીં.
छेदिका नी एक तरफना अंतःकोण छेदिका आने छेदिका केवाय एक तरफना अंतःकोण એટલે 4 અને 5 તો અહીંયા શું થશે ખૂણો 4 અને ખૂણો 5 એ જ રીતે અહીંયા હું લઈશ એટલે સી બને જો આમાં તમારે શું યાદ રાખવાનું આ રીતે સી અંદર અને બહાર બસ આ રીતનું સી બ્રેકેટ બે બાજુ બ્રેકેટ આવે ને એટલે સી ઊંધો સી અને સીધો સી તો અહીંયા સી કરીશ તો અહીંયા 3 અને 6 3 અને 6 આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્ર મારા વાલીડા શું યાદ રાખવાનું યુગ્મ કોણમાં ઝેડ બને હંમેશા અંતઃ યુગ્મ કોણ કે તો ઝેડ બનાવવાનું ઝેડમાં જે ખૂણાઓ મળે છે એની જોડને આપણે અંતઃ યુગ્મ કોણમાં એફ યાદ રાખવાનું શું યાદ રાખવાનું છે યુગ્મ કોણમાં એફ અંતઃ કોણ એ તો અંદરના ખૂણાઓ બહિકોણ એટલે બહારના ખૂણાઓ બહારની સાઈડ આવેલા હોય એ ખૂણાઓ બહિર યુગ્મ કોણ એટલે સામ સામેની ચોકડી અહીંથી સીધું એક અહીંયા સીધું આવે એફ સાત એક અને સાત બે અને આઠ છેદિકાની એક તરફના એટલે સી યાદ રાખવાનું શું યાદ રાખવાનું સી ફરી વખત કહું છું વિદ્યાર્થી મિત્ર એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ રીત કે ભાઈ અનુકોણ કે તો તમારે અહીંયા એફ યાદ રાખવાનું છે આ બધા જ પેટર્ન આ અનુકોણમાં બધી જ પેટર્નના એફ આવે મેં અહીંયા દોરેલા છે આર્યા ઉપર ચારે ચાર પેટર્નના એફ ઓકે યુગમાં કોણમાં ઝેડ યાદ રાખવાનો એમાં આવા જે ખૂણાઓ બનતા હોય બે ઊંધું અને સીધો બસ એમાં એટલું જ આવશે બહી કોણમાં સામ સામેના બહારની બાજુના એક અને આ સાત બે અને આઠ બહારની સાઈડના પણ ચોકડીમાં આમ ક્રોસ એક સાઈડના નહીં ઓકે છેદિકાના અંતઃકોણ કહે તો અંદર સી બને એ લેવાનો આ સી બની ગયો જોઈ શકો છો ઊંધો અને સીધો ત્યાં અંદરના જે ખૂણાઓ છે તો આ બે ખૂણાનું સરવાળો 180 આ બે ખૂણાનું સરવાળો 180 આ યાદ રાખવાનું સમજણ પડી ગઈ ઓકે પછી આ યુગ્મ કોણના ખૂણાઓ ઝેડ બને તો આ ક્રોસમાં થશે તો આ બે ખૂણાઓ સરખા હોય એટલે અહીંયા ખૂણો 4 ઇક્વલ ટુ ખૂણો 6 અહીંયા ખૂણો 3 ઇક્વલ ટુ ખૂણો 5 માટે યુગ્મ કોણમાં હંમેશા સરખા હોય સાહેબ અનુકોણમાં તો આ પણ જોડ બધી સરખી હોય 1 અને 5 જોડ સરખી 2 અને 6 એ જોડ બધી સરખી થાય આ બધી જોડ છે જોડ હંમેશા સરખી હોય ખાલી આ છેદિકામાં ખૂણાનો સરવાળો 180 થાય 4 અને 5 એનો સરવાળો 180 3 અને 4 એનો સરવાળો 180 તો આ હતી આપણી સમજૂતી આ તમને દાખલાઓમાં ખૂબ જ ઉપયોગી બનશે સાહેબ આ બહારના છે એનું શું તો એ પણ જોડ છે તો એ પણ સમાન થઈ શકે બહારની જોડો ઓકે ચલો પ્રમેય પૂર્વધારણા નંબર 6.3 કે જો એક છેદિકા આ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે કયા કયા બિંદુએ છેદે પી અને ક્યુ તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે હમણાં તો વાલીડા કહી દીધું કે અનુકોણની જોડ 1 અને 5 સરખા હોય 2 અને 7 આ બધી જોડ કેવી મળે આ બધી અનુકોણની જોડ છે અનુકોણની જોડ છે કેવી મળે સમાન મળે એક છેદિકા બે સમાંતર રેખાઓને આ બે સમાંતર નથી ભાઈ સમાંતર લઈ શકાય છેદે ત્યારે તેની પ્રત્યેક અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે સમાન આનાથી ઉલટું જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણ સમાન હોય તો એ બે રેખાઓ એકબીજાને સમાંતર એટલે આ રીતે મળે આ રેખા હંમેશા સરખી હોય આ વચ્ચેનું અંતર સરખું હોય એમ અને એન અને છેદિકા ગમે એમ ક્રોસમાં લઈ શકાય એલ આવી આકૃતિ નહીં આવી બને આ બંને માટે એટલે રિવર્સમાં કે અનુકોણની જોડ સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય તો પહેલામાં શું કહે છે જો બંને સમાંતર હોય તો અનુકોણની જોડ સરખી હોય અને પૂર્ણ ધારણા 4માં શું કહે છે કે જો એકબીજાની જોડ અનુકોણની જોડ સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર છે લરસ પરસ છે એટલે એમાં તો તમારે બહુ ટેન્શન લઈને કાંઈ જરૂર જ નહીં અરે બાબા પ્રમેય 2 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃકોણની જોડ સમાન હોય મેં હમણાં જ કીધું અંતઃકોણની જોડો સમાન હોય પણ શરત શું કે છેદિકા બે સમાંતર રેખાઓને છેદતી હોવી જોઈએ તો જ એના અનુકોણ શું થાય અંતઃ યુગ્મ કોણ સમાન થાય છે અને પ્રમેય નંબર 6.2 નું વિધાન છે ફરી વખત જો એક છેદિકા ધીસ ઇઝ કોલ ફોર એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો તેના અંત યુગ્મ કોણો સમાન હોય છે પ્રમેય નંબર 6.3 એક છેદિકા બે રેખાઓને છેદે તો અંતકોણની જોડ સમાન હોય તો બંને રેખા ઉલટું
કે જો આ અંતઃકોણની જોડો સમાન આવે, અંતઃયુગ્મકોણની બે એક છેદિકા બે રેખાઓને છેદે અને અંતઃકોણ બનાવતા હોય અને અંતઃકોણની જોડ સમાન હોય તો એ બે રેખાઓ એકબીજાને છેદે છે તે એમ કહેવાય. આ પ્રમેય નંબર 6.3 એટલે 2નું ઉલટું 6.3. 6.4 કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો તેના એક જ તરફના અંતઃકોણો એક જ તરફના અંતઃકોણોનો પ્રત્યેક જોડ પૂરક હોય. પૂરક એટલે 180નો સરવાળો થાય. ઉલટું કે જો એવી રીતે છેદે કે અંતઃકોણનો સરવાળો 180 અથવા પૂરક થતો હોય તો એ બે રેખાઓ એકબીજાને સમાંતર છે તેમ કહેવાય. પ્રમેય નંબર 6.6 જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાન બે એ તો ખબર પડે ને. હવે આ એક રેખાને સમાંતર હોય તે બે રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. તો આ બધા વિધાન તમારે દાખલા ગણવા માટે યાદ રાખવાના છે, બાકી તો કોઈ જરૂરિયાત નથી. ઉદાહરણ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. તો આપણી પાસે ઉદાહરણ 4 ઉપર જઈશું પહેલાં તો સૌ પ્રથમ. પણ હા, આ મેં તમને સમજાયું ને એ ખબર પડી હોય તો જ આગળ ખબર પડશે મારા વાલીડાઓ માટે. આને તૈયાર કરી નાખવું, તમારી પાસે ટેક્સ્ટ બુક છે એમાં પણ છે. ન ખબર પડે તો આ વિડીયો બે વખત જોવાનો, એમાં ક્યાં ખર્ચો લાગે છે બે વાર જોવાનું. રેડી? આપણને આવડી તો જાય. ચલો ઉદાહરણ નંબર 4 ઉપર જઈશું. અહીંયા ઉદાહરણની રકમો મેં લખેલી છે કે આપેલ આકૃતિમાં એક કૂતરી છે, સોરી આકૃતિ છે, પી ક્યુ અને આર એસ સમાંતર, આ બે ઉભા લીટાને સમાંતર કહેવાય. માટે અહીં પહેલું લખી નાખીશ કે ભાઈ પી ક્યુ સમાંતર આર એસ, પછી એક્સ, પછી એક્સ એમ એક્સ ક્યુ, આ ખૂણો 135 આપેલો છે, પછી એમ વાય આર, આ ખૂણો આપેલો છે. તો એક્સ એમ વાય મેળવો, આ ખૂણો શોધવાનો છે. ધીસ ઇઝ ફોર ફાઇન્ડ. હું આમાં આ બંનેને એક સમાંતર બીજી રેખા અહીંથી પસાર કરી દઉં, એ બી, એ એન્ડ બી. તો એમ માંથી શું પસાર કરીશ? પી ક્યુ અને આર એસ ને સમાંતર એક રેખા પસાર કરી. કોને સમાંતર પસાર કરી? તો લખીશું અહીંયા કે અહીં આકૃતિમાં શું આકૃતિમાં એ બી સમાંતર પી ક્યુ અને એ બી સમાંતર આર એસ માટે પી ક્યુ સમાંતર આર એસ પણ છે એમ મેં લખી નાખ્યું. પણ છે એ તો આપણને ખબર જ છે. ઓકે ચલો, કોનો કોનો સરવાળો? તો ક્યુ એક્સ એમ, ક્યુ એક્સ એમ અને એક્સ એમ બી. એટલે હવે બે ભાગ પડી ગયા ને, જો આટલો ખૂણો અને આ ખૂણો, તો અંતઃકોણની જોડ થઈ ગઈ. દેખો આ અંતઃકોણની જોડ થઈ ગઈ ને અંતઃકોણની જોડ. તો પછી આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો 180 થાય અને આગળ લંબાવી શકાય આ રીતે. એટલે તમને ખ્યાલ આવે, ટપ્પો પડે થોડો. ઓકે, મગજમાં ઉતરી ગયું. ચલો તો આપણે લખીશું, શું લખીશું? તો ભાઈ કે ખૂણો એમ એક્સ ક્યુ પ્લસ એમ એક્સ ક્યુ પ્લસ એક્સ એમ બી એક્સ એમ બી ઇઝ ઇક્વલ ટુ 180. આમાં કયો આપ્યો છે? તો અહીંયા આપ્યો છે એમ એક્સ ક્યુ. કેટલો છે? 135. ધીસ ઇઝ કોલ્ડ ફોર 135 પ્લસ એક્સ એમ બી ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્લસ છે અને હું સામે લઈ જઈશ તો માઇનસ થઈ જશે. ખૂણો એક્સ એમ બી બરાબર 180 માઇનસ 135. 180માંથી 135 કાઢો એટલે અહીંયા 5 અને દસકુ એટલે 9, અહીંયા 7, 7માંથી 3 હજાર એટલે 4, એટલે 45 ડિગ્રી આવશે. આઈ થિંક ચેક કરવું પડશે મારે કેટલા ડિગ્રી આવશે. 7માંથી 3 હજાર એટલે 4, તો કેટલા ડિગ્રી? 45 ડિગ્રી આવ્યો. કયો ખૂણો તમને મળ્યો? તો મને આ ખૂણો 45 મળ્યો. હવે હું આટલું શોધી નાખું, સમજી લો, તો મને આખો ખૂણો મળી જાય જે આપણને શોધવાનો કીધો છે. અહીંયા તમારી પાસે તમને ખબર છે કે આ ઝેડ બને છે, તમે જોઈ શકો છો. આ ઝેડ, ઝેડમાં યુગ્મકોણની જોડ સમાન હોય માટે હું અહીંયા કહીશ બી એમ વાય, ખૂણો બી એમ વાય અને ખૂણો અહીંથી લો આર વાય એમ, અથવા તો શું કહીશ એમ વાય આર. ચલો એમ વાય આર કેવા છે ભાઈ?
युग्म कोण नी जोड़, युग्म कोण कोणोनी जोड़ छे। माटे बनेना मूल्य केवा होय सरखा, माटे अहीं लखी शकाय 40 डिग्री। केटला लखी शकाय 40 डिग्री। तो तमने आ खूणो पण 40 मिली गयो तो पछी तो मारी पासे आखो खूणो शोधवानो छे एक्स एम वाई। तो कोनो कोनो सरवाळो, तो के भाई आ खूणो कयो छे 45 અને પ્લસ 40 તો કેટલા થાય 95 ડિગ્રી। કેટલા ડિગ્રી જવાબ આવશે? 95। સાહેબ ગપ્પા શું મારો? 85 થાય, 45 + 40 = 85 ડિગ્રી। ધીસ ઇઝ અવર આન્સર, જે આપણે માગ્યો હતો તે મળી ગયો। સિમ્પલ છે, કશું જ દાખલામાં લેવાનું નથી। ઉદાહરણ 5 ઉપર જઈશું। ઉદાહરણ 5 શું કહે છે? તો ઉદાહરણ 5માં આપણે ખાસ સમજીશું વિદ્યાર્થી મિત્ર શું કહેવા માગે છે કે જો એક છે, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણના અનુકોણના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે। બંને રેખાઓ પરસ્પર સમાંતર છે। પહેલાં તો હું આકૃતિ ડ્રો કરીશ કે ભાઈ અહીંયા આપણે લખીશું ટાઇટલ ઉદાહરણ નંબર 5। બે રેખાઓ એવી રીતે છેદે, અહીંયા આપણને એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, એટલે અહીંયા બે રેખાઓ લઈશ। આ રેખાઓ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે। નામકરણ કરી દો પી ક્યુ આર એસ, જે નામ આપવા હોય તમે આપી શકો છો, તમને ઈચ્છા પડે તે આર અને એસ। ચલો એક છેદિકા લઈ લઈએ, સરસ મજાની એક છેદિકા લઈએ કે અહીંથી એક છેદિકા પસાર થઈ, આ રેખા જ કહેવાય, તમને ખબર છે છેદિકા હોઈએ, એનું પણ તમે ગમે તે નામ આપી શકો છો। ધારો કે આની પ્રમાણે નામ આપીએ તો એ, અને અહીંયા નામ આપીશ બી અથવા ડી, જે નામ આપવું હોય। અહીંયા આપી દો છેદે છે ત્યાં બી, અહીંયા નામ આપી દો સી, એટલે એ બી સી ડી લાઇન્સર થઈ ગયું। શું કહે છે કે અનુકોણને પરસ્પર સમાંતર, અનુકોણ કોને કહેવાય? તો આ બે ખૂણા અનુકોણ થાય, તો હું અહીંથી જે દોરું છું એ શું કહે છે? અનુકોણ દ્વિભાજક હોય, દ્વિભાજક એટલે કે આ બંને ખૂણા સરખા થાય, એવી રીતે અહીંયા પણ અનુકોણના આ બે ખૂણાઓ સરખા થાય, દ્વિભાજક। આ આખો જે ખૂણો હોય એનું અડધું, એટલે એને દ્વિભાજક તરીકે લઈ શકાય। આના પણ તમે નામ આપી શકો છો, શું નામ આપશો? તો કે ભાઈ એ બી સી ડી, પછી આનું નામ ઈ અને આનું નામ એફ, એફ અથવા જી, જે ઈચ્છા પડે તે આપી શકો છો। આ લોકોએ જી નામ આપ્યું છે, જી આપવું હોય તો જી। તો શું કહે છે? બંને રેખાઓ પણ આ બંને આ સમાંતર હોય તો આ બે રેખાઓ પણ એકબીજાને સમાંતર હોય, આવું સાબિત કરવાનું કહે છે આપણે। શું કરવાનું કહે છે? સાબિત। તો પછી લખીશ અહીંયા આપણાનું વર્ણન લખી નાખો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક છેદિકા કઈ લીધી તમે? એડી છેદિકા, એ રેખા પી ક્યુ અને આર એસ ને બી અને સી બિંદુમાં છેદે છે, એના અનુકોણ બી ઈ કિરણ દોરો અને લંબ દ્વિભાજક કહેવાય, આમ તો દ્વિભાજક, તો સી જી ખૂણાઓ દોરવામાં આવેલા છે। આ જે બી છે એમાં હું કહી શકું કે એ બી ઈ એ કોના કરતા અડધો હોય? તો એ બી જી ક્યુ કરતા અડધો હોય, તમને ખબર છે, તો લખી નાખીશું કે કિરણ કિરણ બી ઈ એ ખૂણા એ બી ક્યુ નું શું કીધું છે? દ્વિભાજક છે, દ્વિ એટલે બે ભાગો સરખા પાડે છે, દ્વિભાજક છે। માટે તમે કહી શકો છો કે ખૂણો એ બી ઈ, એ બી ઈ અથવા ઈ બી ક્યુ, બંને એક જ નામ થાય ને, ઈ બી ક્યુ બે એક જ થાય, અડધો અડધો સરખા જ થાય ને, સોરી એક જ નહીં પણ સરખા થાય, કોના કરતાં અડધો છે? તો 1/2, આખા ખૂણા કરતાં અડધો છે, એટલે એ બી ક્યુ કરતાં અડધો છે, સમીકરણ નંબર 1। નીચે સેમ કિરણ આપણે લીધેલું છે, કયું કિરણ લીધું છે? તો કિરણ સી જી એ ખૂણો, ખૂણો કયો ખૂણો? તો બી એસ ક્યુ, બી એસ બી એસ સી, બી સી એસ સોરી બી સી એસ દ્વિભાજક છે, નો દ્વિભાજક છે, નો દ્વિભાજક છે। ચલો તો બે ખૂણાઓ કયા દ્વિભાજકમાં છે તો એ જોઈશું આપણે। બી સી જી
बराबर जी सी एस इक्वल टू वन हाफ आखा खूणा नो अर्धो बी एस बी सी एस एना करता अर्धो समीकरण नंबर एक मैं डबल डबल लखी नाख्या छे। तमने खबर छे के अनुकोणनी जोड़ केवी होय तो के भाई अनुकोणनी जोड़ समान होय तमे भणी गया छो के भाई बी ई अने सी ई बने एक बीजा ने समांतर छे जे के मां छेदे छे ए डी मां छेदे छे माटे हूँ कही शकूँ के बी ई अने बी सी जी बे केवा होय समान होय। कई रीते साहेब खबर ना पड़ी समझिए हूँ एम कहूँ आ बी ई शू छे आ बी ई अनुकोणनो द्विभाजक आ पण तो आपणे कही शकीए के बी ई समांतर सी जी आ बने पण एकबीजाने समांतर छे होवाथी समांतर होवाथी ए बी ई तमे कयो खूणो अहीं लीधो छे ए बी ई इक्वल टू अहीं कयो लीधो तो ऊपरवाळो खूणो तो बी सी जी बी सी जी अने नीचेवाळो पण लई लो ई खूणो ई बी क्यू इक्वल टू जी सी एस जी सी एस आ किंमत तमे आ बेमां मूकी दो एटले के आनी किंमत हूँ अहीं मूकूँ अथवा आनी जगह हूँ अहीं मूकूँ तो बे केवा थई गया सरखा तो मूकी दो ने समीकरण एक में मूकी दो समीकरण एक पर थी शू थशे समीकरण एक पर थी अहीं किंमत मूकी दईश आनी तो खूणो बी सी जी इक्वल टू आनी जगह हूँ मूकी शकीश आ खूणो जी सी एस बराबर अहीं शू छे वन हाफ खूणो ए बी क्यू समीकरण त्रण बे अने त्रण केवा आया सरखा माटे लखी शकाय समीकरण बे अने समीकरण त्रण परथी आ बन्ने सरखावी देवाना साहेब आ बन्ने तो सरखा ज छे तो तमे भूल करी छे लखवामां आ बे सरखावाना कीधा छे भाई तो आ लखीश पहला ओके तो अहीं लखीश वन हाफ ए बी क्यू एनी सामे आवशे वन हाफ बी सी एस एला उड़ी गया तो खूणो ए बी क्यू बराबर बी सी एस देखाय छे आ ए बी क्यू अने आ बी सी एस समान आवी गया आ बे खूणा समान आया जो आ बे समान आया तो कही शकाय माटे कही शकाय के पी क्यू समांतर बी एस एटले रेखा पी क्यू अने सॉरी आर एस बने केवी होय छे समांतर होय छे। एंड द लास्ट प्रमेय नंबर उदाहरण नंबर छ पछी स्वाध्याय 6.2 ऊपर जईशु आपणे एटले पहला आपणे उदाहरण 6 समझीए। अहींया आपेल आकૃતિમાં ए बी દેખાય છે બધાને આ ए बी બધાને દેખાય છે सी डी समांतर છે અને सी डी समांतर बी છે तो एम कहे कि आ ई ए लंब ए बी ए बी ने लंब है हूँ अँ लखीश उदाहरण छ ए लंब अथवा ई ए बी चौपड़ी प्रमाण लखो ने ई ए लंब ए बी आप तो बी ई एफ आप 55 એટલો ખૂણો 55 ડિગ્રી સાઈડમાં લખી નાખો હોય તો એક્સ પછી આ વાય અને આ ઝેડ ના માપ શોધો એક્સ વાય અને ઝેડ ના માપ શોધો તો શું કરીશું પહેલાં એ કહો મને તો આ તો 90 છે આ ઝેડ છે અને આ ખૂણો 55 છે આ 90 થાય ને લખી ખૂણો આપેલો છે તો ભાઈ તમે કહી શકો આ અંતઃકોણના છે આ અંતઃખૂણા થાય તો અંતઃકોણની જોડનો સરવાળો 180 થાય માટે કહી શકાય કે ખૂણો બી એ ઈ અને બી એ ઈ અને એ ઈ એફ એ ઈ એફ શું છે ભાઈ અંતઃકોણોની જોડ છે અંતઃકોણોની જોડ છે માટે બી એ ઈ પ્લસ એ ઈ એફ બરાબર 180 અંતઃકોણની જોડનો ખૂણાનો સરવાળો
180 થાય. ધીસ કોલ ફોર 90, આ 90 છે. આ આખો ખૂણો લેવા જાવ તો ઝેડ પ્લસ 55 થઈ જાય, તો ઝેડ પ્લસ 55 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180. 90 અને 155નો સરવાળો કરીશ એટલે 145 પ્લસ ઝેડ બરાબર 180. ઝેડને કરતા કરીશ આ સામે જાય એટલે શું થઈ જશે, પ્લસનું થઈ જશે માઇનસ, બાદ કરી દો એટલે ઝેડ આવી જશે 10માંથી 5 જાય એટલે 5 અહીંયા ઉડાડીને 7, 7માંથી 35 ડિગ્રી મને શું મળ્યો, વાલીડાઓ ઝેડ મળ્યો. કેટલો મળ્યો? 35 ડિગ્રી. ઝેડ 35 ડિગ્રી આવી ગયો. આગળ વધીશું. હવે ઝેડ મળ્યા પછી તો તમારે ક્યાં ટેન્શન કરવાની જરૂર જ છે વિદ્યાર્થી મિત્રો? કેમ? કારણ કે તમને આ ઝેડ મળી ચૂક્યો છે ને, આ મળ્યો 35 ડિગ્રી ઝેડ. ઝેડ બરાબર થોડું નાનું થઈ ગયું છે એટલે અહીંયા ઝેડ જ રાખો ને. હવે હું અહીંથી આમ કરીને આમ કરીને આમ કરીને ક્યાં જાઉં? ક્યાં જાઉં? ક્યાં સાહેબ? તમે અહીંથી આમ કરીને આમ જાઓ, આમ જાઓ તો ના થાય સાહેબ કશું. અહીંથી આમ કરીને આમ કરીને આમ જાઓ, કશું ના થાય. તો શું કરશો કહો તમે? મારે ક્યાં કહેવાનું છે કશું? હવે તમારે બોલવાનું છે બરાબર. તો વાય શોધવા જવો છે અને મારે એક્સ શોધવા જવો છે. તો એક્સ અને વાય તો કેવા થશે? સમાન થશે. એક્સ અને વાય સમાન થશે એટલે કે આ એક્સ અને વાય સરખા છે, એ તો સરખા જ મળશે. કારણ કે તમે જોઈ શકો છો એફ બને છે, દેખાય છે આ એફ એફ, પણ આ એફનો અંદરનો ખૂણો છે, આ એફનો બહારનો ખૂણો છે. તો અહીંયા પણ તમે જોઈ શકો અંતઃકોણની જોડ થાય આ બે. તો અહીં લખીશ કે ભાઈ સીડી સમાંતર ઈએફ હોવાથી, સીડી સમાંતર ઈએફ હોવાથી વાય પ્લસ આ ખૂણો વાય અને આ ખૂણો 55 ડિગ્રી બરાબર 180. 55 પ્લસ છે સામે જશે. ભાઈ આના જેવું થયું, અંતઃકોણ હતા તો આ 90 આપ્યો તો આ ઝેડ પ્લસ 55. મારે ખાલી એટલા માટે જ લેવાનું હોય તો આ અંતઃકોણ થયો ને ભાઈ, તો અંતઃકોણના ખૂણાનો સરવાળો પાછો 180 જ થાય એટલે 180 મેં કર્યો. 55 સામે જશે 180 માઇનસ 55 ડિગ્રી, વાય બરાબર 5, 7માંથી 2 જાય 2, 125 ડિગ્રી. કેટલા વધશે? 125 ડિગ્રી. અને કહી શકાય કે એ બી રેખાખંડ સમાંતર, આ એ બી સમાંતર સી ડી હોવાથી એક્સ બરાબર વાય થાય, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બરાબર વાય કેટલો છે? 125. તો જવાબ મળી ગયો. આ એક્સ વાય મળ્યો, આ ઝેડ મળ્યો. તો આપણા ત્રણ ઓપ્શન હતા એક્સ અને વાય, એક્સ વાય ઝેડ, એ ત્રણે ત્રણ આપણને મળી ચૂક્યા છે. આને એકવાર લખી નાખવાના અને તૈયાર કરી નાખવાના. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.2 પર જઈશું. પછી પાછી એની સમજૂતી જે છોડી, પછી ઉદાહરણ અને 6.3. 6.3 પૂરું કરી એટલે આ સ્વાધ્યાય થઈ જશે પૂરું. એટલે આ વીકમાં તમારું આઈ થિંક 6.2 કમ્પ્લીટ થઈ જશે, કદાચ 3 પણ પતી જાય 6. એટલે આ ચેપ્ટર પૂરું પણ થઈ જાય. તો તમારે લખીને તૈયાર કરી નાખવાનું છે.